બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. કોરોના સંક્રમણ ઓછું થવાનું નામ જ નથી લઈ રહ્યું. કોરોના પોઝિટિવ કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે, જેથી દિવસે ને દિવસે કોરોના દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ રહી છે, જેના કારણે હોસ્પિટલોમાં પણ પ્રાથમિક સુવિધાઓની અછત થવા લાગી છે. જો કે આવી સુવિધાઓના પગલે થરાદ રેફરલ હોસ્પિટલમાં થરાદ કાપડ એસોસિએશનના વેપારીઓએ 10 જેટલા લોખંડના ખાટલા અને તેના ઉપર પાથરવા માટે ગાદલા તેમજ ગાદલાના કવરનું દાન કર્યું હતું, જેમાં વિનોદભાઈ ઠક્કર, રમેશભાઈ ભણસાલી, પ્રકાશભાઈ સોની, વસંત માળી તથા રાજુ ખત્રી સહિત તમામ કાપડના વેપારીઓ થરાદ રેફરલ હોસ્પિટલ ગયા હતા અને ડૉક્ટર માથુર અને ડૉક્ટર કૃણાલની ઉપસ્થિતિમાં ફૂલ નહીં ને ફૂલની પાંખડી તેમ જણાવી હોસ્પિટલની મદદ કરી છે, જે દરમિયાન ડૉક્ટર માથુરે આ અંગે મીડિયા સમક્ષ માહિતી આપી હતી. કોરોનાની વૈશ્વિક મહામારીની અંતર્ગત જ્યારે આપણે ગરીબ દર્દીઓને ખાટલાઓનો અભાવ છે આવા કપરા સમયમાં થરાદના કાપડ એસોસિએશન તરફથી થરાદ સરકારી હોસ્પિટલમાં જે 10 ગાદલા અને ખાટલા ફાળવવામાં આવ્યા છે એનો ચોક્કસ ગરીબ દર્દીઓને લાભ મળશે એવી હું અપેક્ષા રાખું છું.